Good morning, students. In the previous session, we discussed the law of diminishing return with table and diagram. I think now you are clear with the law of diminishing return, that is, when there is one fixed factor and other is variable factor, at that time, as we are adding more and more of the variable factor to a fixed factor, initially return will increase and then it will start diminishing. This is, in simple words, the law of diminishing return. Pizza no example aipu tamne ke as you are consuming more and more pieces of pizza, initially return che increase thashe and then it will start decreasing. Return in the sense satisfaction in case of pizza. Now our next point is causes of the operation of the law of diminishing return. Yes, which are the reasons for the operation of the law of diminishing return? Sukam diminishing return mode che કોઈ પણ આપણે કીધું કે જનરલી આપણે પહેલાં જ જોયું કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન છે, ફર્સ્ટલી ઇટ વોઝ અપ્લાઇડ ટુ ધ એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ ધેન ઇટ અપ્લાયઝ ટુ ધ અધર ઇન્ડસ્ટ્રીઝ. નાઉ ધ રીઝન ફોર ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ આર, ધ ફર્સ્ટ ઇઝ લેન્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇન એગ્રીકલ્ચર. યસ, યુ નો દેટ લેન્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ ફાર એઝ ધ એગ્રીકલ્ચર ઇઝ કન્સર્ન્ડ. ખેતી તો જ થાય જો લેન્ડ અવેલેબલ હોય તો, રાઈટ? કલ્ટિવેશન માટે લેન્ડ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બટ યુ ઓલરેડી નો દેટ ધ સપ્લાય ઓફ લેન્ડ ઇઝ લિમિટેડ, ઓર વી કેન સે ફિક્સ્ડ. લેન્ડની સપ્લાય છે એ ફિક્સ છે, વી કેન નોટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેન્ડ, એન્ડ દેટ ઇઝ વાય ધ રિઝલ્ટ ઇઝ દેટ addition of the more and more units of labor and capital to the land which is fixed, after a certain stage the return or the production from the land will not increase, but instead of that it will start diminish. This is the reason, first reason. એટલે એવું કહે છે કે લેન્ડની સપ્લાય ફિક્સ છે, તો ફિક્સ લેન્ડ છે એની સામે તમે જેમ વધારે મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ તમે એડ કરશો, એમ એનું જે રિટર્ન છે, જે પ્રોડક્શન છે, એ એટલું ઇન્ક્રીઝ નહીં થાય. સો આફ્ટર સર્ટેન સ્ટેજ પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન ઓફ લેન્ડ વિલ બી લેસ ધેન ધ પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધ લેબર એન્ડ કેપિટલ. બટ ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ the production at that time, it is important to increase the supply of all the factors of production simultaneously. એટલે અમુક લેવલ પછી, એક સ્ટેજ પછી તમારે જો ઓવરઓલ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય ને, તો એટ ધેટ ટાઈમ વી કેન નોટ ઇન્ક્રીઝ ઓનલી ધ વેરિયેબલ ફેક્ટર્સ, બટ યુ હેવ ટુ ઇન્ક્રીઝ ઓલ ધ ફેક્ટર્સ ટુગેધર સો ધેટ પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝડ. સો mere increase in the supply of labor and capital to a land which is fixed, after a certain stage the return will diminish. This is the simple and first reason ke land che e fixed che ane labor ane capital che e variable che, etle amuk level pachi enu je return che, je production che e increase nahi thai, but instead of that it will diminish. The second reason is that agriculture depends upon nature and nature than manufacturing industries. Yes, manufacturing industries ને આપણે agriculture સાથે comparison કરીએ ને, તો agriculture છે it is up to certain extent, or આમ તો એમ કહીએ કે પૂરેપૂરું nature ઉપર જ depend છે, but manufacturing industries is not totally depends upon the nature. The reason is that whenever you are કલ્ટિવેટિંગ અ પર્ટિક્યુલર પ્લોટ ઓફ લેન્ડ, જ્યારે તમે કોઈ એગ્રીકલ્ચર સેક્ટરમાં છો અને તમે જ્યારે કલ્ટિવેશનની પ્રોસેસ કરો છો, તો નેચર છે ને ઇમ્પોર્ટન્ટ છે. વેધર છે, ક્યારેક એવું બને કે અનફોર્સિન સર્કમસ્ટાન્સીસ, નેચરલ કેલામિટીઝ હોય, લાઇક ફ્લડ છે, સ્ટોર્મ છે, ફેમાઇન્સ છે, એટલે આ બધાથી શું થશે, સ્ટોર્મ્સ એટલે તોફાન, વાવાઝોડું આવે, વધારે પડતો વરસાદ આવે, કે ક્યારેક એવું બને કે વરસાદ આવે જ નહીં,
તો આ બધા ફેક્ટર્સ છે એ એગ્રીકલ્ચરને અફેક્ટ કરે. તમે જુઓ ક્યારેક અમુક એવા કન્ટ્રીઝ હોય કે જ્યાં 2 વર્ષ 3 વર્ષ સુધી વરસાદ જ ન આવે તો એગ્રીકલ્ચર પોસિબલ જ નથી. તમે રાજસ્થાનનું એક્ઝામ્પલ લઈ લો, આપણી જ કન્ટ્રીનું, સ્ટેટનું, રાઈટ? રાજસ્થાનમાં જો રણ જ છે તો રણમાં એગ્રીકલ્ચર એક્ટિવિટી પોસિબલ થાય? ઓબ્વિયસલી નોટ. બધે બાવળ જ હોય, બીજું કાંઈ પોસિબલ જ નથી, કારણ કે વરસાદ આવતો જ નથી અને ત્યાંનું એટમોસ્ફિયર એવું છે. પણ હા, સામે બીજા જ કોઈ એવા સ્ટેટનું એક્ઝામ્પલ લઈ લો કે ત્યાં ખૂબ વરસાદ આવે છે તો ત્યાં એગ્રીકલ્ચર એક્ટિવિટી એટલી સારી થાય. અમુક એવો ક્રોપ હોય કે જેને ઠંડીની રિક્વાયરમેન્ટ હોય, તો જો પંજાબ સાઈડ છે એ ઘઉંનું પ્રોડક્શન સારું થાય છે, કારણ કે ત્યાં ભેજવાળું વાતાવરણ છે, ઠંડી, જે ધુમ્મસ થાય છે એનાથી એ ક્રોપ સારો થાય. તો એગ્રીકલ્ચર છે એ નેચર ઉપર ડિપેન્ડ કરે છે. બટ સમટાઈમ્સ બીકોઝ ઓફ ધ અનફોર્સીન કેલામિટીઝ ઓર ચેન્જીસ ઇન ધ વેધર, ધીસ ફેક્ટર્સ ઓલ્સો અફેક્ટ્સ ધ પ્રોડક્શન ઓફ ધ એગ્રીકલ્ચર. એન્ડ ધીસ ઇઝ વાય વેન એગ્રીકલ્ચર ડઝ નોટ કોઓપરેટ ઇન ધ સોરી વેન નેચર ડઝ નોટ કોઓપરેટ ટુ ધ એગ્રીકલ્ચર પ્રોડક્શન, એટ દેટ ટાઈમ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ ઓપરેટ્સ. એટલે જો એગ્રીકલ્ચર એક્ટિવિટીને નેચરનો સપોર્ટ ન મળે, કોઓપરેટ ન કરે નેચર, તો એટ દેટ ટાઈમ આપણે જેટલું એક્સપેક્ટેડ પ્રોડક્શન હોય એટલું ન થાય અને રિટર્ન છે એ ડિક્રીઝ થઈ જાય. ધ થર્ડ રીઝન ઇઝ, ઇન એગ્રીકલ્ચર ધ સ્કોપ ફોર ધ યુઝ ઓફ મશીનરી એન્ડ ડિવિઝન ઓફ લેબર ઇઝ રાધર લિમિટેડ એઝ કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રીઝ. જો ઇન્ડસ્ટ્રીની કમ્પેરમાં છે ને, એગ્રીકલ્ચરમાં લેબર અને કેપિટલનો યુઝ છે ને એ લિમિટેડ હોય, સોરી આપણે કેપિટલનો યુઝ છે એ લિમિટેડ હોય, બિકોઝ એગ્રીકલ્ચર છે ને ઇટ ઇઝ લેબર ઇન્ટેન્સિવ ટેકનિક્સ, ઇટ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ ધ લેબર ઇન્ટેન્સિવ ટેકનિક્સ, વાઇલ ઇન ઇન્ડસ્ટ્રીઝ ઇટ ઇઝ ડિપેન્ડ્સ મોર ઓન ધ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ. ઇન્ડસ્ટ્રીઝમાં છે ને મશીનરીઝનો યુઝ વધારે થતો હોય, પણ એગ્રીકલ્ચરમાં તમે ધારો ને પણ તો પણ પૂરેપૂરું મશીનરી ઉપર તમે ડિપેન્ડ ન કરી શકો. એન્ડ દેટ ઇઝ વાય ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ અપ્લાયઝ ટુ ધ એગ્રીકલ્ચર, બિકોઝ વેન એવર વી આર ગોઈંગ વિથ ધ લેબર ઇઝ અ ફેક્ટર ઓફ પ્રોડક્શન, દેર આર સર્ટેન લિમિટેશન્સ, લેબર્સની લિમિટેશન્સ હોય, રાઈટ? ડિવિઝન ઓફ લેબર છે ને યુઝ ઓફ મશીનરી જેટલું ઇન્ડસ્ટ્રીઝમાં પોસિબલ થાય ને એટલું એગ્રીકલ્ચરમાં પોસિબલ ન થાય, કારણ કે લેબર છે, મશીન શું છે, એક ઓટોમેટિક આખી પ્રોસેસ છે, એનાથી પ્રોડક્શન જેટલી સ્પીડથી અને જેટલી સારી ક્વોલિટીમાં પોસિબલ થાય ને એટલું એગ્રીકલ્ચરમાં પોસિબલ ન થાય. યુ નો દેટ, રાઈટ? નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, ઇફેક્ટિવ સુપરવિઝન ઇઝ નોટ પોસિબલ ઇન એગ્રીકલ્ચર. યસ, ઇફેક્ટિવ સુપરવિઝન ઇઝ મોર I think we can say that કે વધારે ઇફેક્ટિવ સુપરવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં પોસિબલ થાય, બટ ઇટ ઇઝ નોટ દેટ મચ પોસિબલ ઇન એગ્રીકલ્ચર. ધ રીઝન ઇઝ સ્કેટર્ડ નેચર ઓફ ધ વર્ક ઇન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં છે ને જે વર્ક છે ને એ સ્કેટર્ડ, એટલે આમ તો છૂટું છવાયું કહી શકો તમે, પણ અહીંયા એવું કહી શકો કે ડિફરન્ટ વર્ક હોય છે, એક એની આખી પ્રોસેસ છે એગ્રીકલ્ચરમાં. પણ ઇન્ડસ્ટ્રીમાં શું થશે કે આખું એક મશીનરી છે, અમૂલનું જ એક્ઝામ્પલ લઈએ આપણે, એટલે રો મટીરિયલથી લઈને ફિનિશ પ્રોડક્ટ સુધી એક આખી પ્રોસેસ છે એ એક જ સાથે થતી હોય છે. તો પણ એગ્રીકલ્ચરમાં એવું પોસિબલ નથી થતું. એગ્રીકલ્ચરમાં શું થાય છે કે તમે જ્યારે પહેલાં સીડ્સ છે એને આપણે બિયારણ કહીએ, કે જે બીજ રોપો તમે, પછી એમાંથી જે નાનું નાનું છોડ ઉગે, એમાંથી એને પછી તમે પાણી આપો, એટલે આ એક લોંગ ટર્મ પ્રોસેસ છે. પણ ઇન્ડસ્ટ્રીઝમાં શું થશે કે સુપરવિઝન છે ને ઇઝી થઈ જાય. એક પર્સન જો અમૂલમાં તો આખો પ્લાન, મેં હમણાં જ તમને કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિકની વાત કરી કે જો કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક હોય તો આખો પ્લાન મશીનરી ઉપર ડિપેન્ડ કરતો હોય, તો તમે આખું પ્રોડક્શન છે એમાં ખાલી એક જ સુપરવાઇઝરની રિક્વાયરમેન્ટ હોય, બાકી બધું વર્ક તો છે એ ઓટોમેટિક મશીન થ્રુ થઈ જ જાય. સો એગ્રીકલ્ચરમાં આવું પોસિબલ ન થાય બીકોઝ ઓફ ધ સ્કેટર્ડ નેચર ઓફ ધ વર્ક. ધ લાસ્ટ રીઝન ઇઝ દેટ એઝ અ પ્લોટ ઓફ લેન્ડ ઇઝ કલ્ટિવેટેડ ઓવર એન્ડ ઓવર અગેન, ઇટ્સ ફર્ટિલિટી ગેટ્સ એક્ઝોસ્ટેડ. યસ, કોઈ પર્ટિક્યુલર પ્લોટ ઓફ લેન્ડ છે ને એને તમે જેમ જેમ વધારે ને વધારે કલ્ટિવેટ કરો ને, એટલે જેમ તમે વધારે પ્રોડક્શન કરો એવરી યર, એમ એની જે ફર્ટિલિટી, ફળદ્રુપતા છે ને એ ઓછી થઈ જાય. એનું તમને એક એક્ઝામ્પલ આપું, તમને ખ્યાલ હોય તો
દિલ્હી સાઈડ તમે એવરી યર ન્યૂઝમાં જોતા હશો કે ખેતરના પ્રદૂષણને લીધે, હરિયાણાના જે ખેતરો છે એને લીધે, એના ધુવાણાને લીધે પ્રદૂષણ ખૂબ થઈ જાય છે. તો સ્કૂલ્સ કોલેજ બધું બંધ કરી દેવું પડે છે. એનું રીઝન છે કે માણસોને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે, એટલો ધુવાણો. તમે જુઓ ખેતરમાં છે ને, ઘઉંનું જ એક્ઝામ્પલ લઈએ કે એક ક્રોપ થઈ જાય ને પછી એના મૂળ બાળવા પડે તો જ તમે પાછું ફરીથી એમાં પ્રોડક્શન કરી શકો. અને એ બાળવા માટે આખા સળગાવી દે, ખેતરમાં જે એના મૂળિયા હોય ને એને સળગાવી દે, તો એનાથી શું થાય કે એની ફર્ટિલિટી છે ને એ ઓછી થઈ જાય, ફળદ્રુપતા. કારણ કે વર્ષો સુધી તમે એક જ જમીનમાં કલ્ટિવેશન કર્યા જ કરો છો તો એની એક લિમિટ હોય, એટલે એની જે ફળદ્રુપતા છે, એની ફર્ટિલિટી છે એ ડિક્રીઝ થઈ જાય. એટલે અમુક યુસેજ પછી, અમુક યર્સ આફ્ટર સર્ટેન યર્સ, ધ પ્રોડક્શન વિલ રિડ્યુસ. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ કોઝિસ ઓફ ધ ઓપરેશન ઓફ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, કે શું કામ ડિમિનિશિંગ રિટર્ન થાય છે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીમાંથી કે એગ્રીકલ્ચરમાંથી. ધ નેક્સ્ટ ઇઝ અઝમ્પશન્સ ઓફ ધ લો. અઝમ્પશન એટલે ધારણાઓ. મેં તમને કીધું હતું કે અમુક એને અઝમ્પશન્સ છે, બટ મેં આ પોઈન્ટ તમને પહેલાં જ કહી દીધો હતો કે જે વેરિયેબલ પ્રપોર્શન ઓફ ધ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન છે એના જે અઝમ્પશન્સ છે, સેમ અઝમ્પશન્સ આર દેર ઇન ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. સો યુ કેન રિફર દેટ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ લો એઝ અપ્લાઇડ ટુ અધર પ્રોડક્શન એક્ટિવિટીઝ. યસ, ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન કેન ઓલ્સો બી અપ્લાઇડ ટુ ધ અધર પ્રોડક્શન એક્ટિવિટીઝ ઓર અધર દેન એગ્રીકલ્ચર. અત્યાર સુધી આપણે શું કીધું કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન કેન બી અપ્લાઇડ ટુ ધ એગ્રીકલ્ચર. ઇનિશિયલી એણે એગ્રીકલ્ચર સેક્ટર માટે જ આ લોને ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો, બટ હવે આપણે એવા એક્ઝામ્પલ્સ લઈએ કે જ્યાં લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન છે એ અપ્લાય થઈ શકે છે. ના, ધ ફર્સ્ટ ઇઝ માઇનિંગ. માઇનિંગ એટલે આપણે જે ખાણ કહીએ ને એ. યસ, ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ વિલ ઓલ્સો ઓપરેટ ઇન ધ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ સૂનર ઓર લેટર. ધ રીઝન ઇઝ દેટ માઇનિંગ છે ને ઇટ ઇઝ અ નેચરલ છે. એક્ઝામ્પલથી સમજીએ, ગોલ્ડ માઇન્સ છે કે જ્યાં સોનાની ખાણ છે કે જેમાંથી તમને સોનું મળે છે, ઓર ડાયમંડ માઇનિંગ્સ છે કે જેમાંથી તમને હીરા મળે છે, રાઈટ? તો આ જે માઇન્સ છે, જે ખાણ છે, એક પર્ટિક્યુલર હું આફ્રિકાની વાત કરી લઉં કે આફ્રિકામાં છે એ ડાયમંડ માઇન છે. હવે એ માઇન્સ છે એમાંથી હું કેટલી બધી ટ્રાય કરીશ તો એમાંથી હીરા હું કાઢ્યા જ કરીશ. ઘણા બધા લેબર્સ છે એની માટે, મારે એને લેબર્સને રોકવા પડે, ઘણી મશીનરીઝની રિક્વાયરમેન્ટ હોય, સો ધેટ આઈ કેન ગેટ ધ ડાયમંડ્સ આઉટ ઓફ ઇટ. પણ શું થશે કે હું ગમે તેટલું, જેમ જેમ હું વધારે ડાયમંડ્સ છે એ પર્ટિક્યુલર માઇન્ડમાંથી કાઢીશ તો એની સપ્લાય તો નેચરથી ફિક્સ જ છે. અમુક લિમિટ પછી મને એમાંથી ડાયમંડ્સ નહીં મળે, કારણ કે એમાં હોય એટલા જ હોય. જો હું બધા ડાયમંડ્સ એ ખાણમાંથી કાઢી લઉં તો હવે હું ગમે તેટલા લેબર સપ્લાય કરું, ગમે તેટલી ટ્રાય કરું, પણ એમાંથી નહીં મળે, બિકોઝ ઇટ ઇઝ નેચરલી એની સપ્લાય છે એ ફિક્સ થઈ ગઈ છે. એમાં જેટલું હશે મને એટલું જ મળશે. સો વી કેન સે દેટ કે ઇનિશિયલી શું થશે કે હું વધારે લેબર્સ ને એમાં વર્ક કરવા માટે રાખીશ અને વધારે ડાયમંડ્સ મને મળશે, પણ જેમ જેમ હું વધારે ને વધારે લેબર્સ એડ કરતી જઈશ એમાંથી જે ડાયમંડ્સ મને મળે છે એ ધીમે ધીમે રિડ્યુસ થતા જશે. બીજું એક્ઝામ્પલ લઈએ તો કોલ માઇન્સ છે, આયર્ન માઇન્સ છે. તો આ બધી વસ્તુમાં શું છે કે એની આફ્ટર અ સર્ટેન સ્ટેજ જેટલું રિટર્ન મળવું જોઈએ એટલું નહીં મળે. ધ રીઝન ઇઝ દેટ ધ સપ્લાય ઓફ અ પર્ટિક્યુલર થિંગ ઇઝ ફિક્સ્ડ, બિકોઝ એ નેચરલ છે, રાઈટ? કે ગોલ્ડ છે, કોપર છે, આયર્ન છે, એ જનરલી આ છે ને માટીમાં થતું હોય, એ માટીમાંથી પ્રોસેસ કરી અને એમાંથી ગોલ્ડ છે એને એ લોકો કાઢે છે. એટલે આયર્ન છે, કોપર છે, એટલે જ્યાં જેટલું હોય ને એટલું જ મળે. તમે લોકો ડિસ્કવરીમાં અને જે આ બધી ચેનલ્સ અમુક છે ને, નેશનલ જિયોગ્રાફિક ને એમાં આવા બધા શોઝ બતાવે છે કે એ લોકો જમીનમાંથી, માટીમાંથી એ લોકો પહેલાં સર્ચ કરે કે કઈ જમીનમાં આપણને ગોલ્ડ છે, કોપર છે, સિલ્વર છે એ મળી રહેશે. તો આવા પર્ટિક્યુલર એરિયા હોય, પણ એ જે માઇન છે એમાં જેટલું અવેલેબલ હોય એટલું જ હોય. એવું નહીં કે તમે જેમ જેમ ખોદતા જ જાઓ એમ તમને વધારે મળતું જ જાય, પણ નહીં, એની એક લિમિટ હોય. સો વી કેન સે દેટ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ કેન ઓલ્સો બી અપ્લાય ટુ ધ
માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ. એટલે પછી શું થશે, અમુક સ્ટેજ પછી તમે લેબર્સને વધારે ને વધારે અપ્લાય કરશો, વધારે લેબર્સ એમ્પ્લોય કરી લેશો, તો એની કોસ્ટ ઇન્ક્રીઝ થશે મશીનની ને લેબરની, પણ સામે એમાંથી રિટર્ન મળશે નહીં, બીકોઝ એનું રિટર્ન છે, એની સપ્લાય છે એ ફિક્સ છે. ધ નેક્સ્ટ ઇઝ ધ બિલ્ડિંગ એક્ટિવિટીઝ. બિલ્ડિંગ એક્ટિવિટીઝમાં કહીએ સ્ટોરેજ, સ્ટોરેજ એટલે ફ્લોર. જેમ જેમ તમે તમારી બિલ્ડિંગ છે એમાં વધારે ને વધારે ફ્લોર્સ કન્સ્ટ્રક્ટ કરતા જાઓ, તો એનું કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થાય, બીકોઝ સિમેન્ટની રિક્વાયરમેન્ટ હોય, વોટર ઇઝ રિક્વાયર્ડ, લિફ્ટ છે, વેન્ટિલેશન છે, ઇલેક્ટ્રિક એક્સપેન્સીસ હોય. તો જેમ તમે તમારી બિલ્ડિંગમાં વધારે ને વધારે સ્ટોરેજ કન્સ્ટ્રક્ટ કરો ફ્લોર્સ, એમ એનું રિટર્ન છે એ ડિક્રીઝ થતું જાય, બીકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્ટિંગ અ મોર એન્ડ મોર નંબર ઓફ ફ્લોર્સ. ધ નેક્સ્ટ ઇઝ ફિશિંગ. યસ, વી કેન ઓલ્સો અપ્લાય ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ટુ ધ ફિશિંગ. ફિશિંગ એટલે આપણે કહીએ ને કે રિવર જે ફિશર્સ હોય, ફિશરીઝ, રિવર ફિશરીઝ જે કહીએ, એકચ્યુઅલી આ એક બહુ મોટો બિઝનેસ છે, આપણને અહીંયા ખ્યાલ ન હોય, પણ જે દરિયાઈ એરિયાઝ છે કે જ્યાં ઓશન હોય, મુંબઈનું એક્ઝામ્પલ લઈ લો, ત્યાં તો ત્યાં ફિશિંગ એક્ટિવિટી છે એ થતી હોય છે. તો ફિશિંગ એક્ટિવિટીમાં કેવી રીતે આ લો અપ્લાય થાય, તો તમે જ્યારે કોઈ પર્ટિક્યુલર એક ઓશન, એક રિવરમાં તમે ફિશિંગ કરવા માટે જાઓ છો, તો ત્યાં જેટલી ફિશ હશે એટલી જ હશે. હવે તમને એમ થાય કે ઇનિશિયલી ઇફ યુ આર અપ્લાઈંગ મોર એન્ડ મોર નંબર ઓફ લેબર્સ, એટ દેટ ટાઈમ યુ કેન ઓલ્સો, એટલે તમે વધારે ને વધારે ફિશ છે એ કલેક્ટ કરી શકશો રિવરમાંથી. બટ આફ્ટર અમુક સ્ટેજ એવું આવે કે રિવરમાં જેટલી ફિશ હતી એ તમે બધી લઈ લીધી, તો હવે એમાં એટલી ફિશ નહીં મળે જેટલા પ્રપોર્શનમાં તમે એની માટે લેબર્સ છે એ અપ્લાય કર્યા છે. સો ધ અવેલેબલ સપ્લાય ઓફ ફિશ, લાઈક ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ ઇઝ લિમિટેડ, એન્ડ ધેટ ઇઝ વાય આફ્ટર અ સ્ટેજ કમ્સ આફ્ટર દેટ ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ લેબર એન્ડ કેપિટલ વુડ ગીવ અ ડિમિનિશિંગ રિટર્ન ઓફ ઇન્ક્રીઝ ઇન ધ ફિશ. એટલે અમુક સ્ટેજ પછી તમે લેબર અને કેપિટલને ઇન્ક્રીઝ કરશો, તો જે ફિશ છે એમાં ઇન્ક્રીઝ જેટલો થવો જોઈએ એટલો નહીં થાય, બીકોઝ એની સપ્લાય છે એ ફિક્સ છે, જે રિવરમાં જેટલી હશે એટલી જ તમે લઈ શકશો. પછી તમે ગમે તેટલા લેબર્સને કામે લગાડો કે નહીં, આમાંથી આપણે હજી વધારે ફિશ જોઈએ જ છે, પણ જો એ રિવરમાં ફિશ હોય જ નહીં, અવેલેબલ જ ન હોય, તો તમને એમાં રિટર્ન છે એ ઇન્ક્રીઝ ન થાય, બટ ઇન્સ્ટેડ ઓફ દેટ ધ રિટર્ન વિલ ડિમિનિશ. ધ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ. યસ, વી કેન ઓલ્સો અપ્લાય ધીઝ લો ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ. હવે આ કેવી રીતે પોસિબલ થાય? આપણે પહેલાં તો એમ કીધું હતું કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે ને, એગ્રીકલ્ચરમાં તમે ડિમિનિશિંગ રિટર્ન અપ્લાય કરી શકો, બીકોઝ ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ નેચર અપ ટુ સર્ટેન, ઓર લાર્જલી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ નેચર. બટ ઇફ યુ ટોક અબાઉટ ધ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ નેચર, ઇનડિરેક્ટલી, ડિરેક્ટલી નહીં બટ ઇનડિરેક્ટલી ડિપેન્ડ કરે છે. સે ફોર એક્ઝામ્પલ, મારી ઇન્ડસ્ટ્રી છે તો એમાં હું કોટ એન્ડ ક્લોથ્સ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તો હું ક્લોથ્સ મેન્યુફેક્ચર કરું છું. તો આ ક્લોથ્સ મેન્યુફેક્ચર કરું છું તો એની માટે મારે કોટન મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય, પણ આ કોટન મટીરિયલ બનશે શેમાંથી? કોટનમાંથી ને. તો જો એની સપ્લાય છે એ નેચરલ છે, તો એ તો નેચર ઉપર ડિપેન્ડ કરે છે, એન્ડ દેટ ઇઝ વાય સમટાઇમ્સ ઇટ હેપન્સ દેટ ધ થિંગ્સ વિચ વી આર પ્રોડ્યુસિંગ ઇન અવર ઇન્ડસ્ટ્રી, એની માટે થઈને જે રો મટીરિયલ છે એ નેચર ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? સો વી કેન સે દેટ વી કેન ઓલ્સો અપ્લાય ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ટુ ધ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ. Now, another thing is that
If law of diminishing returns do not apply to the manufacturing industry, it means that the whole production will be there in only one industry. આપણે જો એવું કહીએ ને કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇન્ડસ્ટ્રી સેક્ટરને અપ્લાય જ ન થતું હોય તો પછી જેટલું પ્રોડક્શન થતું હોય એ બધું એક જ ઇન્ડસ્ટ્રી ન કરી લે. ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ કરવાની રિક્વાયરમેન્ટ જ શું છે? બધું પ્રોડક્શન છે એ એક જ જગ્યાએ થઈ જાય, પણ એવું પોસિબલ નથી. બિકોઝ રો મટીરિયલ્સ છે, લેબર્સ છે, કેપિટલ છે, તમે એકને એક જગ્યાએ અપ્લાય કરો તો સામે ઘણી બધી લિમિટેશન્સ હોય છે. સો વી કેન સે દેટ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન is applicable not only to the agriculture sector, but it is also applicable to the different production activities like mining, building, fishing, industries, etc. And it is therefore universal character. Law of diminishing return છે ને universal character છે, એટલે યુનિવર્સમાં ક્યાંય પણ જાઓ ને દરેક એક્ટિવિટીમાં, દરેક સ્ફિયરમાં, દરેક એરિયામાં this law is applicable. Now, the next point is the importance of the law of diminishing returns. Yes, how this law is important? What is the significance of this law? Now, it is clear from the above discussion that law of diminishing return is one of the basic law of economics and it is universally applicable in every area or every production activity, whether it is agriculture sector or it is industrial sector. But the law formed the basis for the two important theories in economics. Economics માં બે important theory છે, એની માટે આ law છે ને base form કરે છે. The first is Malthusian theory of population and the second is Ricardian theory of rent. Now, let us discuss one by one. The Malthusian theory of population states that population increases at a faster rate than the food supply. જો આપણી કન્ટ્રીમાં જેટલા રેટથી પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે ને એની સામે એટલા જ રેટથી ફૂડ સપ્લાય ઇન્ક્રીઝ નથી થતું. ધ રીઝન ઇઝ ધ પ્રોડક્શન ઓફ ફૂડ is subject to the law of diminishing return. Food નું પ્રોડક્શન છે ને એમાં લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન અપ્લાય થાય છે. એગ્રીકલ્ચરમાં પ્રોડક્શન થાય ને, રાઈટ? ફૂડ છે એ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરમાં શું થશે કે ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન અપ્લાય થશે, એટલે અમુક સ્ટેજ સુધી તમે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી શકશો, બટ આફ્ટર દેટ પ્રોડક્શન વિલ ડિક્રીઝ એન્ડ દેટ ઇઝ વાય ધ સપ્લાય ઓફ ફૂડ કેન નોટ કોપ અપ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ population. Same way, the Ricardian theory of rent explains that one of the important cause or reason why the rent arises is the tendency of diminishing returns on land. તમને ખબર જ છે કે લેન્ડની સપ્લાય શું છે? ફિક્સ છે. હવે લેન્ડની સપ્લાય ફિક્સ છે અને સામેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થતી જાય છે, પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે. ઘણો બધો જો તમે એક એક્ઝામ્પલ લ્યો માઇગ્રેશનનું, કે લોકો વિલેજીસમાંથી સિટી અર્બન એરિયાઝમાં માઇગ્રેટ થાય છે. રીઝન ઇઝ ફોર ધ પર્પઝ ઓફ ધ જોબ, એટલે એમ્પ્લોયમેન્ટના પર્પઝથી, જોબના પર્પઝથી માઇગ્રેટ થાય છે. તો શું થશે કે વિલેજમાંથી બધા લોકો જો સિટીમાં આવી જશે તો અહીંયા લેન્ડની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે, તો સામે રેન્ટ શું થાય છે? ઇન્ક્રીઝ. પહેલાં તમે પહેલાંની અત્યાર સાથે તમે કમ્પેરિઝન કરો તો અત્યારે રેન્ટ કેટલા ઇન્ક્રીઝ થઈ ગયા છે? એનું રીઝન એ જ છે કે લેન્ડ છે એની સપ્લાય છે એ ફિક્સ છે, એટલે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન છે એ લેન્ડને અપ્લાય થાય છે, કે એની સ્કેરસિટી છે. લેન્ડની સપ્લાય છે એ બાય નેચર ફિક્સ છે એન્ડ દેટ ઇઝ વાય વી કેન નોટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેન્ડ એન્ડ અલ્ટિમેટલી વી કેન નોટ ઇન્ક્રીઝ ધ લેન્ડ ફોર ધ પર્પઝ ઓફ cultivation and that is why this law applies. But moreover to these two theories, the marginal productivity theory of distribution, which determines the share of the factor of production in the national income, is also based on the law of diminishing return. એક આખી થિયરી છે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન. આ થિયરી પણ છે ને એમાં શું કહે છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એને કેવી રીતે રિવોર્ડ આપવું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ, એટલે નેશનલ ઇન્કમ છે એ તમે જીડીપીની ટર્મ્સમાં કન્સિડર કરો છો, ગ્રોસ ડોમેસ્ટિક
પ્રોડક્ટ, પ્રોડક્ટ આવે એટલે પ્રોડક્શન આવે. પ્રોડક્શન છે તો ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ હોય, પણ જો તમે પ્રોડક્શન પર્પઝ માટે ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરો છો તો એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નેસેસરી કે આ ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને એનું રિવોર્ડ મળે. રિવોર્ડ ઇન ધ સેન્સ, લેન્ડ છે તો લેન્ડનું રિવોર્ડ છે એ રેન્ટ, લેબરનું, વેજીસ, કેપિટલનું ઇન્ટરેસ્ટ અને એન્ટરપ્રિન્યોરનું પ્રોફિટ. તો આ ચારેય ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને કેવી રીતે રિટર્ન આપવું, કેવી રીતે એના જે રિવોર્ડ પે કરવું, એની માટે આ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન છે, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. બટ અગેન ધ બેઝિસ ફોર ધીસ થિયરી ઇઝ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ ઓપરેશન ઓફ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. સો ઇન શોર્ટ વી કેન સે દેટ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઓક્યુપાઈઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ઇકોનોમિક સાયન્સ, બીકોઝ ધીસ લો ઇઝ યુનિવર્સલ ઇન નેચર. યુ કેન અપ્લાય ધીસ લો ઇન ઈચ એન્ડ એવરી પ્રોડક્શન એક્ટિવિટી. તમે દરેક એક્ટિવિટી છે ને, એગ્રીકલ્ચર છે, ઇન્ડસ્ટ્રી છે, આપણે કીધું માઇનિંગ છે, બિલ્ડિંગ છે, દરેક એક્ટિવિટીમાં યુ કેન અપ્લાય ધીસ લો, બિકોઝ દેર આર સર્ટેન લિમિટેશન. દરેક પ્રોડક્શન એક્ટિવિટી હોય ને ત્યાં કંઈક ને કંઈક લિમિટેશન્સ હોય જ, એન્ડ દેટ ઇઝ વાય ધીસ લો ઓપરેટ્સ ઇન એવરી એક્ટિવિટીઝ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિટર્ન્સ ટુ સ્કેલ. યસ, હવે પાછો એક નવો લો આવે છે. આજે આપણે આનો મિનિંગ સમજી લઈએ, પછી ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. યસ, ઓલ ફેક્ટર્સ આર વેરિયેબલ ઇન ધ લોંગ રન પ્રોડક્શન ફંક્શન. યસ, લોંગ રન અને શોર્ટ રન આપણે બે વાત કહી હતી, બટ ઇફ વી ટોક અબાઉટ ધ શોર્ટ રન, સમ ફેક્ટર્સ આર ફિક્સ્ડ એન્ડ સમ ફેક્ટર્સ આર વેરિયેબલ. બટ ઇન ધ લોંગ રન ઓલ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર વેરિયેબલ, બીકોઝ ઇન ધ લોંગ રન ઈચ એન્ડ એવરીથિંગ યુ કેન ઇન્ક્રીઝ, એવરી ચેન્જીસ આર પોસિબલ ઇન ધ લોંગ રન, વિચ ઇઝ નોટ પોસિબલ ઇન ધ શોર્ટ રન. લોંગ રનમાં તમારે કાંઈ પણ ચેન્જ કરવું હોય, તમારે મશીનરી ચેન્જ કરવી છે, તમારે બિલ્ડિંગની સાઇઝ ચેન્જ કરવી છે, આખું મેનેજમેન્ટ ચેન્જ કરવું છે, ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન, એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ લોંગ રન. બટ વેન ઓલ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર ઇન્ક્રીઝ ટુગેધર વિધાઉટ ઓલ્ટરિંગ ફેક્ટર પ્રપોર્શન, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીઝિંગ સ્કેલ. યસ, જ્યારે તમે બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એને એકસાથે ચેન્જ કરો છો, ઇન્ક્રીઝ કરો છો, તો શું થશે કે રિટર્ન છે ને એ ઇન્ક્રીઝ થશે. રાઈટ, એનું રીઝન એક જ છે, તમે તમારી ફેક્ટરીમાં લેબર છે, કેપિટલ છે, રો મટીરિયલ છે, આ બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવી જાય, એને ચેન્જ કરો, ઇન્ક્રીઝ કરો, તો સામે પ્રોડક્શન ઇન્ક્રીઝ થવાનું જ છે ને. સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીઝિંગ સ્કેલ. નાવ ધ સ્ટડી ઓફ ધ ચેન્જ ઇન ધ આઉટપુટ ઇન રિસ્પોન્સ ટુ ધ ચેન્જ ઇન ધ સ્કેલ ઇઝ ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ લો ઓફ રિટર્ન્સ ટુ સ્કેલ. યસ, તમે જ્યારે આ બધા જ ફેક્ટર્સ છે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, એને ચેન્જ કરો છો, તો એનાથી આઉટપુટમાં કેટલો ચેન્જ આવે છે ને, દેટ ઇઝ ધ લો ઓફ રિટર્ન્સ ટુ સ્કેલ. નાવ ધ લોંગ રન પ્રોડક્શન ફંક્શન કેન બી રીપ્રેઝન્ટેડ એઝ ફોલો. ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વન, એક્સ ટુ, એક્સ થ્રી, એક્સ ફોર, અપ ટુ એક્સ એન એન્ડ ટી બાર. અહીંયા થોડી મિસ્ટેક છે, આ જે બાર છે એ સાઈડમાં વયો ગયો છે. ઇટ ઇઝ નોન એઝ ટી બાર. ટીની ઉપર જે ડેશ હોય ને એને ટી બાર કહેવાય. એન્ડ બાર શું બતાવે છે કે કોઈ પણ વસ્તુને તમારે કોન્સ્ટન્ટ બતાવી હોય ને, એટ દેટ ટાઈમ યુ કેન શો ઇટ વિથ ધ હેલ્પ ઓફ બાર. હિયર ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ, F is equals to functional relation, X1 and X2, X3, X4, up to Xn are various factors of production, and T stands for technology, and T bar is means technology is constant. અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે ટેકનોલોજી છે ને એ કોન્સ્ટન્ટ છે. એનું રીઝન એક જ છે કે હું ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરું છું, એની સામે હું જો ટેકનોલોજીને ઇમ્પ્રૂવ કરું ને તો રિટર્ન ક્યારેય ડિક્રીઝ થાય નહીં, કંઈ રિટર્ન ઇન્ક્રીઝ જ થતું રહે. પણ અહીંયા આપણે એવું નથી જોવાનું, આપણે શું જોવાનું છે કે જ્યારે આપણે સેમ ટેકનોલોજી અપ્લાય કરીએ છીએ અને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરીએ તો સામે રિટર્ન કેટલું મળે છે, કે મારી ટેકનોલોજી, મારું મશીન
છે એ એઝ ઇટ ઇઝ છે, પણ જો હવે હું ઇનપુટ્સ એટલે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, લેબર છે, રો મટીરિયલ છે, એને ઇન્ક્રીઝ કરું તો રિટર્ન મને ઇન્ક્રીઝ થાય છે એટલું ને એટલું રિટર્ન રહે છે કે પછી રિટર્ન ડિક્રીઝ થાય છે, એ જોવા માટે આપણે આ લોને સમજીએ છીએ. દેટ ઇઝ રિટર્ન્સ ટુ સ્કેલ. નાઉ નાઉ ઇફ ઓલ ધ ફેક્ટર્સ આર ઇન્ક્રીઝ ઇન ધ સેમ પ્રપોર્શન એન્ડ આઉટપુટ ઇન્ક્રીઝ ઇન ધ સેમ પ્રપોર્શન, ઇટ ઇઝ ધ કેસ ઓફ ધ કોન્સ્ટન્ટ રિટર્ન્સ ટુ સ્કેલ. એનો મતલબ એવો થશે કે જેટલા પ્રપોર્શનમાં તમે ફેક્ટર્સ ઇન્ક્રીઝ કરો છો, સેમ પ્રપોર્શનમાં જો સામે આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય ને, એટ દેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. બટ વેન પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ જેટલો આઉટ ઇનપુટમાં કરો છો, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જેટલા પ્રપોર્શનેટથી ઇન્ક્રીઝ કરો છો, એના કરતાં વધારે પ્રપોર્શનથી જો આઉટપુટ ઇન્ક્રીઝ થાય ને, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ધ કેસ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. બટ વેન જેટલા પ્રપોર્શનથી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરો છો, એના કરતાં ઓછા પ્રપોર્શનથી આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે ને, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ધ કેસ ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. સો we are going to understand three conditions. The first is increasing returns, the second is constant returns, and the third is diminishing return. If, again I am telling you, first is increasing return, if the proportionate change in the output is more than the proportionate change in the factors or input, at that time it is the case of increasing return. If the proportionate change in the output is equals to the proportionate change in the factors, at that time it is the case of constant returns. And if the proportionate change in the if the proportionate change in the output is less than the proportionate change in the factors of production or input, at that time it is the case of decreasing returns. So three stage we are going to understand with the help of the diagram. Yes, this can also be explained by the technique of isochrons. Isochrons શું છે? આઇઝોકોન છે ને સ્પેસિફિક લેવલ ઓફ પ્રોડક્શન બતાવે છે. આઇઝોકોન છે ને એક કર્વ છે કે જે ઇક્વલ ક્વોન્ટિટી કર્વ તરીકે આપણે કહી શકીએ કે જેના ઉપર જેટલા પણ પોઈન્ટ્સ છે ને, વિચ શોઝ ધ સેમ લેવલ ઓફ આઉટપુટ. એટલે હું કોઈ પણ બે ફેક્ટરનું કોમ્બિનેશન લઉં ને, એમાંથી મને જેટલું આઉટપુટ મળે ને એ સેમ જ રહેશે, એને આઇઝોકોન કહી શકે. કે સે ફોર એક્ઝામ્પલ, મેં 30 લેબર્સ લીધા છે અને એક કેપિટલ છે, તો એ બેના કોમ્બિનેશનથી 1000 યુનિટ્સ પ્રોડ્યુસ થાય છે. પણ જો હું લેબર્સ છે એ 30માંથી 20 કરી નાખું અને એની સામે કેપિટલ ઇન્ક્રીઝ કરી દઉં, તો એ પ્રોડક્શન તમારું 1000નું 1000 જ રહેશે. એટલે કોઈ પણ પ્રપોર્શન લઉં ને હું ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો, એમાં જે આઉટપુટ છે ને એ સેમ જ રહેવું જોઈએ, દેટ ઇઝ શોન બાય ધ આઇઝોકોન્સ, રાઈટ? પણ હા, જો હું બે એકસાથે ચેન્જ કરું ને, તો મને નવો આઇઝોકોન મળે. એ હું તમને હમણાં ડાયાગ્રામથી નેક્સ્ટ સેશનમાં જ્યારે સમજાવીશ ને ત્યારે ક્લિયર થઈ જશે. બટ બિફોર દેટ આપણે અહીંયા જે એક એક્સપ્લેન કરીએ છીએ, ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટુ બ્રેકેટ x1 x2 x3 અપ ટુ xn એન ટી બાર, એટલે શું બતાવે છે? આઉટપુટ વિચ શોઝ ધ ફંક્શનલ રિલેશનશીપ બિટવીન ધ વેરિયસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન વેન ટેકનોલોજી ઇઝ કોન્સ્ટન્ટ. અને હું આવી રીતે એક્સપ્લેન કરી શકું કે જ્યારે ટેકનોલોજી કોન્સ્ટન્ટ છે, ત્યારે ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનના કોમ્બિનેશનથી આપણને કેટલું આઉટપુટ પ્રોડ્યુસ થાય છે ને, એ આપણે રિટર્ન્સ ટુ સ્કેલ છે એમાં સ્ટડી કરીએ છીએ, રાઈટ? સો ઇન નેક્સ્ટ સેશન વી વિલ ઇન ડિટેલ અન્ડરસ્ટેન્ડ the increasing returns, constant returns to scale, and decreasing diminishing returns to scale. And along with that we will understand the isochrons, કે કેવી રીતે isochrons છે ફિક્સ લેવલ ઓફ આઉટપુટ બતાવે છે વેન વી આર યુઝિંગ ધ ડિફરન્ટ પ્રપોર્શન ઓફ ધ ઇનપુટ્સ. એટલે અહીંયા isochronમાં તમારે શું કરવાનું કે સે ફોર એક્ઝામ્પલ, તમે બે ફેક્ટર્સ લીધા છે, લેબર અને કેપિટલ. જો લેબરને ઇન્ક્રીઝ કરો તો કેપિટલને ડિક્રીઝ કરવાનું, અને જો લેબરને ડિક્રીઝ કરો તો કેપિટલને ઇન્ક્રીઝ કરવાનું, સો દેટ યુ કેન ગેટ ધ સેમ લેવલ ઓફ આઉટપુટ આઉટ ઓફ ધ કોમ્બિનેશન ઓફ ધ ટુ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. But if you are increasing the two combination of two factors of production સાઇમલ્ટેનિયસલી, જો તમે લેબર અને કેપિટલ બેને એકસાથે ઇન્ક્રીઝ કરશો, તો શું થશે? એક નવું આઉટપુટ મળશે, ઇન્ક્રીઝ થશે, તો એનાથી પાછો આપણને એક નવો આઇઝોકોન મળશે. હજી હું જો લેબર અને કેપિટલ એકસાથે ઇન્ક્રીઝ કરું, તો આઉટપુટ હજી ઇન્ક્રીઝ થશે, તો પાછો મને નવો આઇઝોકોન મળશે. તો આઇઝોકોન શું બતાવે છે? કે કોઈ પણ બે તમે ફેક્ટર કોમ્બિનેશન લ્યો છો ને, તો ત્યારે એનાથી
પ્રોડક્શન છે એ કેટલું થાય છે, દેટ ઇઝ શોન બાય ધ આઇઝોકોન્સ. સો આઈ હોપ યુ આર નાઉ ક્લિયર વિથ ઓલ ધ થિંગ્સ વિચ વી હેવ ડિસ્કસ ટુડે. ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ કન્ટિન્યુ ધ સેમ ટોપિક, દેટ ઇઝ રિટર્ન્સ ટુ સ્કેલ. સી યુ ઓલ ઇન અવર નેક્સ્ટ સેશન. થેન્ક યુ વેરી મચ.